સરકારની અનેક યોજનાઓ, સ્માર્ટ સિટી સ્વ બનાવી, સ્વ સ્માર્ટ વિલેજ બનાવવા, વાયબ્રન્ટ ગુજરાત, સ્વચ્છતા મિશન, ગમશે ગુજરાત, રમશે ગુજરાત, સ્કિલ ઇન્ડિયા, ડેવલપમેન્ટ ઇન્ડિયા, પેટીએમ ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ શાઇનિંગ, ગુજરાત સ્વચ્છ, ભારત સ્વચ્છ જેવા અનેક મિશનો અંતર્ગત લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફળવાઈ છે. ત્યારે મહત્ત્વની વાત કરીએ સ્માર્ટ સિટી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વ સ્માર્ટ સિટીમાંની એક સિટી એટલે વડોદરા સિટી. અને આ સ્માર્ટ સિટીના સ્માર્ટ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. બીજી તરફ ભારત સ્વચ્છતા મિશન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફળવાઈ છે. નેતાઓ ઝાડુ લઈને ઝાડુ મારે છે, ફોટા પડાવે છે, ફોટામાં જ રહી જાય છે ઝાડુ અને કચરો. જાહેરમાં કચરો જાહેરમાં જ રહે છે. છેલ્લા કેટલાય વર્ષોથી ભારત સ્વચ્છતા મિશન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં તમામ નેતાઓ સ્વચ્છતા મિશન અંતર્ગત ઝાડુ ફેરવ્યું હતું અને ઝાડુ મારી અને તમામ નગરપાલિકાઓને સ્વચ્છ બનાવવાની કોશિશ કરવામાં આવી હતી અને ફોટા પડાવી અને સંતોષ માનવામાં આવ્યો હતો. પરંતુ હકીકત કંઈક અલગ જ નીકળી. મહત્ત્વની વાત કરવામાં આવે તો વડોદરા શહેરની, વડોદરા શહેરની સ્માર્ટ સિટીના સ્માર્ટ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. કરોડો રૂપિયા સ્વચ્છતા મિશન અંતર્ગત ગ્રાન્ટ ફળવાઈ છે, પરંતુ હાલ આ ગ્રાન્ટ પાણીમાં જ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલ દિવાતળે જ અંધારું જોવા મળી રહ્યું છે. ત્યારે સામાજિક કાર્યકર દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે વડોદરા શહેરમાં કુબેર ભવનમાં બેસતા ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ઓફિસ પાછળ જ ગંભીર ગંદકીની ભરમાર સાથે કુબેર ભવનમાં સંડાસ બાથરૂમમાં પાણી જ નથી આવતું. લો, શૌચાલય છે ને પાણી નથી, તે શૌચાલય શું કામનું? તેવી જ રીતે અનેક બૂમો ઉઠવા પામી છે. સાથે સાથે કાળઝાળ ગરમીમાં પીવાના પાણીનું તો વાત જ ક્યાં કરવાની, તે તો મળતું જ નથી. તપાસ કરતાં જોવા મળ્યું કે હજારો ગેલન પાણી વહી જાય છે, મુખ્ય પાઇપલાઇનો ફાટી જાય છે, તૂટી જાય છે, વારંવાર તૂટે છે, સાંધાવવામાં આવે છે, ફરીથી તૂટે છે અને પાણીનો વેડફાટ થાય છે. બીજી તરફ પીવાનું પાણી પણ મળતું નથી ને શૌચાલયમાં પાણી પણ નથી પહોંચતું. ત્યારે હજારો ગેલન પાણી જમીનમાં વહી જાય છે અને જમીન પણ બેસી જાય છે ને ભૂવા પડે છે. ત્યારે આજુબાજુમાં કચરો ઉઠાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. જો અધિકારીઓની અવર જવર હોય, તે રસ્તા પર જ કચરાના ઢગલે ઢગલા જોવા મળતા હોય તો અધિકારીઓ નિંદ્રાધીન છે તે અને જાણે કે તેઓ તમાશો જોતા હોય તેવું જોવા મળી રહ્યું છે. કુબેર ભવનમાં ટૂંક સમય પહેલાં જ આગનો બનાવ પણ બન્યો હતો. ફાયર સેફ્ટીના સાધનો પણ ત્યાં નથી. એટલે કે વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેન શ્રી તપાસ કરે તેવી માંગ કમલેશ પરમાર દ્વારા કરવામાં આવી છે. સામાજિક કાર્યકર વડોદરા શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કરોડોની ગ્રાન્ટો વપરાય છે, લાખો રૂપિયા ફળવાય છે, પરંતુ સ્વચ્છતા મિશન માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યું છે. સ્વચ્છતાના ફોટા અંતર્ગત, વિડીયો અંતર્ગત, કાર્યક્રમો અંતર્ગત, સ્લોગન અંતર્ગત અનેક સેવાકીય પ્રવૃત્તિ, અનેક મિશનના નામ આપવામાં આવ્યા છે, પરંતુ તે મિશન જમીન સુધી પહોંચે છે કે નથી પહોંચતું તેની તપાસ કરવા માટે પણ કોઈ જ અધિકારી કે પદાધિકારી તૈયાર નથી. ત્યારે યોજના કેવી રીતે સાકાર બનશે ને વિશ્વગુરુ ક્યારે બનશે તે જોવું રહ્યું. હાલમાં તો વડોદરા બેહાલ જોવા મળી રહ્યું છે અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે લોકો પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. જો વડોદરા શહેરના ક્લાસ વન અધિકારીઓના વિસ્તાર એવા વડોદરા શહેરમાં કુબેર ભવન નામ છે અને કુબેર ભવનમાં બેસતા ઉચ્ચ અધિકારીઓ છે અને આ કુબેર ભવન જ્યાં કુબેરનો ભંડાર કહેવાય છે તેવા ભવનની પાછળ જ જો ગંદકીનું સામ્રાજ્ય હોય તો બીજી જગ્યા કેવું હશે સ્માર્ટ સિટીના સ્માર્ટ દ્રશ્યો તે જોવું રહ્યું. શહેરમાં સૌથી મોટી જે કહેવાય છે કચેરી, જે કુબેર ભવન કહેવાય છે, આ કુબેર ભવનની પાછલો ભાગ છે. પાછળના ભાગે તમે જો કે પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે. સાથે તમે જોઈ શકો છો કે અહીંયા ગાડીથી પાણીની એક મેઇન લાઇન છે, લીકેજ છે. અમે અને આ જે નર્મદા બોર્ડમાંથી ઘણા લોકોના ફોન આવ્યા હતા કે સંડાસ બાથરૂમની અંદર પાણી નથી આવતું, ત્યારે અમે લોકો જાત તપાસ કરી તો જોવા મળ્યું કે અહીંયા ગાડી હજારો ગેલન પાણી જે વહી રહ્યું છે. સાથે આગળ તમે જો કે જે મેઇન રોડ છે ત્યાં ગાડીથી જે ડ્રેનેજના મળમૂત્રવાળા પાણી નીકળી રહ્યા છે, છતાં પણ કોઈનું ધ્યાન જતું નથી. એટલે કહી શકાય કે દીવાતળે અંધારું છે.
વડોદરા શહેરની અંદર જ્યારે આમ નાગરિક ગંદકી કરે છે તો તેની સામે દંડ ફટકારવામાં આવે છે. તો જે આ મુખ્ય કચેરી કહેવાય છે અને અહીંયા આગળ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ બેસે છે, તો આ જગ્યા ઉપર જે ગંદકી છે તો આ ગંદકીની સામે કોને દંડ ફટકારવામાં આવશે એ જોવાનું રહ્યું. સાથે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી પાસે એક આશાની એક અપેક્ષા રાખે છે કે અહીંયા આગળ જે જાત તપાસ કરવામાં આવે અને અહીંયા આગળ જે ગંદકી છે એ ગંદકી દૂર કરવામાં આવે, સાથે જે મળમૂત્રવાળા પાણી લીકેજ થઈ રહ્યા છે એને પણ બંધ કરવામાં આવે, સાથે જે નર્મદા જે કુબેર ભવનની અંદર સંડાસ બાથરૂમની અંદર પાણી નથી આવતું, પીવાનું પાણી નથી આવતું, એટલે આ જે નળ છે, નળની જે મેઇન લાઇન છે એને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે તેવી અમારી માંગ છે.